તમે તમારા ફોન પે માં કદાચ જોયું હશે, તમને એક ઓપ્શન બતાવતું હશે એકાઉન્ટ એગ્રીગેટર નો, અને તમને કહેતું હશે કે તમારે આમાં એનેબલ કરવું છે કે નહીં. તો ઘણાને પ્રશ્ન થાય કે યાર એકાઉન્ટ એગ્રીગેટર છે શું, મારે ચાલુ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, એના વિશે વાત કરીશું આપણે આજના વિડીયોમાં. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. તમે ઘણી બધી જગ્યાએ ઘણી બધી જે ફાઇનાન્શિયલ એપ્લિકેશન છે એની અંદર એક આ ઓપ્શન જોયો છે, જેમ કે મેં બીઓબી વર્લ્ડની અંદર કે પછી ફોનપેની અંદર આ વસ્તુ જોઈ હતી એકાઉન્ટ એગ્રીગેટર. એટલે મને થયું કે આ છે શું. એકાઉન્ટ એગ્રીગેટર જે છે એ આરબીઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. હવે કેવું હોય કે માની લો તમારું સિબિલ છે, તો સિબિલની અંદર તમે કોઈ પણ જગ્યાએથી ફાઇનાન્સ લીધું છે તો એની અંદર રિફ્લેક્ટ કરે છે. એટલે કે કોઈ જગ્યાએ તમે લોન લીધી છે, ક્રેડિટ કાર્ડ લીધું છે, બધું એમાં રિફ્લેક્ટ કરે છે. તમારું ઈ કેવાયસી થાય છે, માની લો કે તમારું આધાર કાર્ડ છે. તો આધાર કાર્ડ શું છે, કોઈ બેંક તમારું કેવાયસી લીધું છે તો તમારું એડ્રેસ છે, તમારો ફોન નંબર, આવી અમુક ડિટેલ્સ છે એ તમારે ઈ કેવાયસીમાં લેવાય. પણ માની લો કે તમારી જોડે અલગ અલગ બેંક એકાઉન્ટ છે, તો એક એસબીઆઈનું છે, એક બીઓબીનું છે, તો એ વખતે શું કરવાનું, એ તમારી ડિટેલ્સ કોઈને પણ આપવી હોય તો તમારે અલગ અલગ આપવી પડે કે જો આ મારું એસબીઆઈનું એકાઉન્ટ છે, અમારું બીઓબીનું એકાઉન્ટ છે. પણ હવે જે આરબીઆઈ દ્વારા આ એકાઉન્ટ એગ્રીગેટરની સુવિધા ચાલુ કરવામાં આવી છે અને જ્યારે તમે એનેબલ કરશો તો એનો મતલબ એવો થશે તમારા જેટલા પણ બેંક એકાઉન્ટ હશે એની બધાની ડિટેલ એક જ જગ્યાએ આવી જશે. એટલે કે તમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ટ્રાન્ઝેક્શન થતા હશે કોઈ પણ બેંકની અંદર, બધું એક જ જગ્યાએ જોઈ શકાશે. આનો ફાયદો શું થશે, ઘણી જગ્યાએ તમારે તમારા બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ આપવાના થાય છે, બેંક એકાઉન્ટની ઇન્ફોર્મેશન, ટ્રાન્ઝેક્શનની ઇન્ફોર્મેશન આપવાની થાય છે, તો એ જગ્યાએ તમે આ એ એટલે કે એકાઉન્ટ એગ્રીગેટરનો યુઝ કરી શકશો. હવે તમને પ્રશ્ન થાય કે શું મારો ડેટા બધા જોડે શેર થશે, ના. આની માટે જો તમે પરમિશન આપશો અને પરમિશન આપશો એટલો જ ડેટા બીજી બેંક કે એપ્લિકેશન જોડે શેર થશે. એની સાથે આ જે ડેટા છે મોટેભાગે બ્લાઇન્ડ ફોલ્ડેડ હશે, એટલે કે બધું ડિટેલમાં શેર નહીં થાય. જો ટ્રાન્ઝેક્શન કે જે તે અમુક ઇન્ફોર્મેશન હશે એ જ શેર થશે, ટોટલી ઇન્ફોર્મેશન તમારી શેર નહીં થાય. એની સાથે શું ફરજિયાત છે તમારે એકાઉન્ટ એગ્રીગેટર ચાલુ કરાવવું, ના. એ વોલેન્ટિયરી છે, તમારે ઈચ્છા હોય ચાલુ કરાવવું છે તો તમે કરાવી શકો છો, તમારી ઈચ્છા નથી કે મારે નથી કરાવવું તો એ તમારી મરજી છે, તમે એને બંધ પણ રાખી શકો છો. હવે માની લો કે આ એકાઉન્ટ એગ્રીગેટરની તમે તમારી કોઈ ઇન્ફોર્મેશન આપી દીધી, તો શું તમે એને પાછી લઈ શકો છો? જી હા, તમને અધિકાર રહેશે કે તમે તમારો ડેટા રિવોક પણ કરી શકો છો. એની સાથે બીજો એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન, આની અંદર બેંક નહીં, એની સિવાય કોઈ પણ એનબીએફસી છે કે જેને આરબીઆઈની અપ્રુવલ મળેલી હોય, કે ઇન્સ્યોરન્સ છે, એવી કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ છે, આ તમામનો ડેટા એક જગ્યાએ ભેગો થઈ શકશે. હવે આનો ફાયદો શું થશે, ફાયદો એ થઈ શકે છે તમારો કે માની લો કે કોઈ તમારે જગ્યાએ તમારે એકાઉન્ટની ડિટેલ્સ આપવાની છે, માની લો કે લોન લેવાની છે કે આવું કંઈક તમારે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવાનું છે, ત્યાં તમારે તમારી એકાઉન્ટની ડિટેલ્સ આપવાની છે, તો એ જગ્યાએ તમે અલગ અલગ એકાઉન્ટ ડિટેલ્સ કે અલગ અલગ બધી ઇન્ફોર્મેશન આપવાની જગ્યાએ તમારું જો એકાઉન્ટ એગ્રીગેટર હશે એનું જો એક્સેસ આપશો તો એનાથી શું થશે, તમારો તમામ ડેટા ત્યાંથી સીધો ફેચ થઈ જશે અને એવી રીતે તમારું કામ ચાલી જશે અહીં આગળ. તો આ જે એકાઉન્ટ એગ્રીગેટર છે તમારે ચાલુ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, તો હું એવી સલાહ આપીશ કે હાલ શરૂઆતના સમયમાં તમને એવું લાગે છે કે તમારે આની ખાસ જરૂર છે તો જ આને એનેબલ કરજો, અધરવાઇઝ આને હાલ એનેબલ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે સ્ટાર્ટિંગ ફેઝમાં છે, કદાચ કોઈ એરર આવી શકે છે. કારણ કે ડેટા શેરિંગમાં ભારતીયો બહુ ધ્યાન રાખવું જોઈએ, આપણી સુવિધા માટે તો સર્વિસ છે, પણ તેમ છતાં પણ મારું માનવું છે કે આપણે બધા આમાં ખાસ એક ધ્યાન રાખવું જોઈએ. અને માટે એક સમય પછી જ્યારે એકાઉન્ટ એગ્રીગેટર બહુ પોપ્યુલર થઈ જશે, જેમ યુપીઆઈ પોપ્યુલર થયું સમય જતાં, જેમ કે તમારું મેન્ડેટ આપવાનું યુપીઆઈમાં પોપ્યુલર થયું છે, એવી જ રીતે એકવાર આ એકાઉન્ટ એગ્રીગેટર બહુ પોપ્યુલર થઈ જાય, લોકોમાં એકવાર વિશ્વાસ આવી જાય, એના પછી જશે તમે એકાઉન્ટ એગ્રીગેટર માટે એક્સેસ આપી શકો છો. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો તો શું કરવાનું છે, કમેન્ટ કરવાની છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, વંદે માતરમ.